હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને બાળમિત્રો? અત્યારે આપણું ઓનલાઈન સ્ટડી ચાલે છે, તો તમે બધા નિયમિત રીતે દરેક વિષયના વિડીયો પણ જોતા હશો, દરેક વિષયનું હોમવર્ક પણ કરતા હશો, કરો છો ને? તો એ માટે તમને બધાને વેરી ગુડ. આ ઉપરાંત તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ પણ શીખવાનું છે તે શીખતાની સાથે સાથે લખવાનું પણ છે. તો ચલો, એ માટે તમે લોકો જલ્દીથી તમારી નોટબુક અને કંપાસ બોક્સ લઈ લો અને તેમાં સૌથી પહેલાં આજની તારીખ લખી લો, આજનો વાર લખી લો, ત્યાર પછી આપણું ધોરણ એક, આપણો વિષય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. ચલો, આટલું સારા અક્ષરે લખી નાખો. હવે તમને લોકોને ખ્યાલ છે આજે આપણે શું શીખવાનું છે? તો આજે આપણે શીખીશું નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. આ જે સૂચના છે તે તમારે તમારી નોટબુકમાં લખવાની છે. હું ફરી એક વખત વાંચું છું. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. આ સૂચના સારા અક્ષરે લખી નાખો. એટલે કે આપણી સામે એક વાક્ય હશે, આ વાક્યમાં એક સાચો શબ્દ હશે અને એક ખોટો શબ્દ હશે. તો જે ખોટો શબ્દ છે તેના પર ચેકો મારીને આપણે સાચું વાક્ય બનાવવાનું છે. સમજાયું તમને લોકોને? તો ચલો, આ સૂચના લખી નાખો, પછી આપણે વાક્યોની શરૂઆત કરીશું. સૂચના પછી છે આપણું પહેલું વાક્ય. હું વાંચું છું, તમારે લોકોએ ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને ત્યાર પછી જોઈને સારા અક્ષરે લખવાનું છે. સૌથી પહેલા નંબર એક, જૈન ધર્મના લોકો. જૈન ધર્મના લોકો ચર્ચ / દેરાસરમાં. ચર્ચ કર્યા પછી તમારે આવી રીતે ત્રાસી લાઈન કરવાની છે, એટલે કે જે સ્લાન્ટિંગ લાઈન હોય ને તેવી રીતે અલાઈન કરવાની છે. ત્યાર પછી દેરાસરમાં પ્રાર્થના કરવા જાય છે. જ્યાં વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણવિરામ કરવાનું છે. પૂર્ણવિરામ જે તમે અહીં જુઓ છો ને, જે અહીંયા
ટપકું છે તેને આપણે પૂર્ણ વિરામ કહીશું. હવે આ વાક્યમાં ખોટો શબ્દ કયો છે? જૈન ધર્મના લોકો ચર્ચમાં જાય છે કે પછી દેરાસરમાં જાય છે? આપણે વિવિધ ધર્મનો પરિચય મેળવી ચૂક્યા છીએ, તો તમને લોકોને ખ્યાલ હશે કે જૈન ધર્મના લોકો ક્યાં જાય છે? ખ્યાલ આવ્યો? તો આ વાક્યનો સાચો જવાબ છે દેરાસર, અને ખોટો જવાબ છે ચર્ચ. તો ચર્ચની ઉપર આપણે ચેકો મારી દઈશું. બરાબર કર્યું. અહીં ચર્ચ છે તે ખોટો શબ્દ છે, એટલે આપણે તેના પર ચેકો મારી દીધો છે, અને સાચો જવાબ દેરાસર છે. તો સાચા જવાબ સાથે આ વાક્ય ફરી એક વખત વાંચું છું. તમારે સાંભળવાનું છે અને લખવાનું છે. તમારે પણ પેન્સિલથી ચર્ચ શબ્દની ઉપર ચેકો મારવાનો છે. બરાબર. જૈન ધર્મના લોકો દેરાસરમાં પ્રાર્થના કરવા જાય છે. ચલો લખી નાખો. લખ્યું. ત્યાર પછી એક લીટી છોડીને બીજું વાક્ય. આમળા સ્વાદમાં ગળ્યા ડેશ તુરા લાગે છે. આમળા સ્વાદમાં કેવા લાગે છે? ગળ્યા ગળ્યા કે પછી તુરા? તમે લોકોએ આમળા ખાધા હશે, તો વિચારો તો અહીં સાચો જવાબ કયો છે, એટલે કે સાચો શબ્દ કયો છે અને ખોટો શબ્દ કયો છે. આપણે સ્વાદનો પરિચય પણ શીખી ગયા છીએ, તો તમને યાદ જ હશે આમળા છે તે ગળ્યા લાગે છે કે તુરા લાગે છે. વેરી ગુડ. જો ઘણા બાળકોને તો ખ્યાલ પણ છે. તો ચલો આપણે આમાં ચેકો કયા શબ્દ ઉપર કરીશું? ગળ્યા શબ્દ ઉપર કે તુરા શબ્દ ઉપર? તો ચેકો આવશે ગળ્યા શબ્દ ઉપર, કારણ કે આમળા છે તે સ્વાદમાં તુરા લાગે છે. તો ચલો અહીંયા પેન્સિલથી ચેકો મારી દો. હવે સાચા જવાબ સાથે આપણે આ વાક્ય છે તે ફરીથી વાંચી લઈએ. નંબર બે. આમળા સ્વાદમાં તુરા લાગે છે. આપણે સ્વાદનો પરિચય શીખ્યા ત્યારે સૌથી પહેલા આપણે તુરા સ્વાદમાં આમળો જોયો હતો ને. આમળામાંથી શરબત પણ બને છે, અને આમળા આપણે આમનેમ પણ ખાઈ શકીએ છીએ. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. વાળ માટે પણ આમળા ખૂબ જ લાભદાયી છે. તો આ વાક્ય પણ તમારે લોકોને લખાઈ ગયું હશે. લખ્યું. ત્યાર પછી એક લાઈન છોડીને ત્રીજું વાક્ય. અહીં લખ્યું છે
આપણે કુલ 4-6 દિશાઓ છે। આપણે કુલ કેટલી દિશા છે આ તો આપણે હમણાં જ શીખી ચૂક્યા છીએ। જે લોકોએ વિડિયો જોયો હશે, હોમવર્ક કર્યું હશે, તેને ખ્યાલ હશે કે આપણે કેટલી દિશાઓ છે, 4 કે 6। જલ્દી જલ્દી વિચારો સાચો જવાબ શું આવશે આમાં। વેરી ગુડ, ઘણા બધાને આન્સર આવડી ગયો છે। તો ચલો આપણે જોઈ લઈએ। હવે આપણે કુલ 4 દિશાઓ છે એટલે 4 અને 6 માંથી 4 છે તે સાચો જવાબ છે અને 6 છે તે ખોટો જવાબ છે। તેથી તેના પર આપણે ચેકો મારી દઈશું। તમારે પણ 6ની ઉપર પેન્સિલથી ચેકો મારી દેવાનો છે। તો ચલો આ વાક્ય લખી નાખો। બાળ મિત્રો, આપણે દિશાઓ વિશે શીખ્યા હતા જેમાં 4 દિશાઓ હતી અને 4 ખૂણાઓ હતા, જેમાં 4 દિશામાં સૌથી પહેલાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। યાદ આવ્યું ને? તો આ 4 દિશાઓ છે। હવે આપણે જવાબ સાથે આ વાક્ય ફરી એક વખત વાંચી જઈએ। આપણે કુલ 4 દિશાઓ છે। લખ્યું ત્યાર પછી એક લાઈન છોડીને ચોથું વાક્ય। નંબર 4 જેમાં લખ્યું છે બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ગ્રંથ સાહેબ -ત્રિપિટક છે। ચલો આમાં સાચો જવાબ શું આવશે? બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક એટલે કે જે ધાર્મિક ગ્રંથ હોય છે તે કયું છે વિચારો? તો ગ્રંથ સાહેબ છે કે ત્રિપિટક છે? જેવી રીતે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક છે રામાયણ, મહાભારત અને શ્રીમદ ભાગવદ ગીતા, જ્યારે મુસ્લિમ ધર્મનું કુરાને શરીફ છે। તો આપણે દરેક ધર્મ વિશે શીખ્યા છીએ, તેમાંથી બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે, ગ્રંથ સાહેબ કે ત્રિપિટક? તો તેનો સાચો જવાબ આવશે ત્રિપિટક। તો આપણે ચેકો ક્યાં મારીશું? ગ્રંથ સાહેબ ઉપર। તો તમે લોકો પણ પેન્સિલથી ગ્રંથ સાહેબ શબ્દની ઉપર ચેકો મારી દો। કર્યું? સાચો જવાબ છે ત્રિપિટક। સાચા જવાબ સાથે આપણે આ વાક્ય ફરી એક વખત વાંચી લઈએ। બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ત્રિપિટક છે। શું વંચાશે આ શબ્દને? ત્રિપિટક, ત્રિપિટક। અને આ જે ખોટો શબ્દ છે ગ્રંથ સાહેબ, તો એ કયા ધર્મનું છે પવિત્ર પુસ્તક? તો એ
શીખ ધર્મનું છે. કયા ધર્મનું? શીખ ધર્મનું. પરંતુ અહીં આપણને બૌદ્ધ ધર્મ પૂછ્યું છે એટલે તેનો સાચો જવાબ છે ત્રિપિટક. ચલો, સારા અક્ષરે આ વાક્ય તમે લોકોએ લખી નાખ્યું હશે. ત્યાર પછી એક લાઈન છોડીને નંબર 5, પાંચમું વાક્ય છે, આપણે પાણીનો બચાવ બગાડ કરવો જોઈએ. તો બાળમિત્રો, પાણી વિશે તો આપણે હમણાં જ શીખ્યા છીએ, તો આનો જવાબ તો તમને બધાને આવડતો જ હશે. તો જલ્દી જલ્દી આન્સર આપો, શું આવશે આમાં સાચો જવાબ અને કયો છે ખોટો જવાબ? આપણે પાણીનો બચાવ કરવો જોઈએ કે પછી બગાડ કરવો જોઈએ? બોલો. તો આપણે હમણાં શીખ્યા હતા ને કે ખુશી, સાગર આ બધા છે તે પાણીનો બચાવ કરતા હતા કે બગાડ કરતા હતા? પાણીને બચાવવા માટેની કેટલીક સારી ટેવો આપણે શીખ્યા છીએ ને. તો આનો સાચો જવાબ છે બચાવ અને ખોટો શબ્દ છે બગાડ. તો ક્યાં ચેકો મારશું આપણે? બગાડ ઉપર, બરાબર ને? બગાડ શબ્દ ઉપર આપણે ચેકો મારી દઈશું. તમારે પણ આવી જ રીતે કરવાનું છે. હવે આપણે સાચા જવાબ સાથે આ વાક્ય ફરીથી વાંચી લઈએ. આપણે પાણીનો બચાવ કરવો જોઈએ. સાચી વાત છે ને. બગાડ એટલે કે પાણીને ગમે તેમ વાપરી નાખીએ, જરૂર ન હોય તો પણ પાણી ઢોળી દઈએ, તો એને બગાડ કર્યો કહેવાય. પરંતુ આપણે જેટલી જરૂર છે તેટલું જ પાણી ઉપયોગમાં લેવાનું. આ ઉપરાંત રોજ કરકસર કરીને પાણીનો ઉપયોગ કરવાનો, તો એને પાણીનો બચાવ કર્યો કહેવાય, બરાબર? તો ચલો આ વાક્ય પણ લખી નાખો. આપણે પાણીનો બચાવ કરવો જોઈએ. જ્યારે જરૂર ન હોય ત્યારે પાણીનો નળ છે તેને હંમેશા બંધ રાખવાનો, બરાબર? લખ્યું તમે લોકોએ? બાળમિત્રો, તમે જે લખો છો તે સારા અક્ષરે લખવાનું છે જેથી તમે લોકો વાંચી શકો, બરાબર? ત્યાર પછી એક લાઈન છોડીને છઠ્ઠું વાક્ય, અને તે તમારી સામે છે. નંબર 6, સૂરજ દક્ષિણ પશ્ચિમ દિશામાં આથમે છે. સૂરજ કઈ દિશામાં આથમે છે? દક્ષિણ દિશામાં કે પશ્ચિમ દિશામાં? આ પણ આપણે શીખી ગયા છીએ. સાચો જવાબ શું છે અને ખોટો જવાબ કયો છે તે ગોતો, પછી આપણે તેના પર ચેકો પણ મારવાનો છે. આપણે આ દિશાનો પરિચય મેળવ્યો ત્યારે પણ શીખ્યા હતા, અને સૂરજની પઝલ શીખ્યા હતા ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે સૂરજ છે તે કઈ દિશામાં આથમે છે.
तो शू आवशे दक्षिण के पश्चिम। तो बाळ मित्रो आ वाक्यनो साचो जवाब छे पश्चिम। तो आपणे चेको क्या मारीशू दक्षिण दिशानुं नाम छे तेना पर, बराबर। तो चलो त्यां चेको मारी दियो। कर्युं? साचा जवाब साथे आपणे आ वाक्य वांची लईशुं। सूरज पश्चिम दिशामां आथमे छे। हवे पश्चिममां आथमे छे तो उगे छे कई दिशामां ए ख्याल छे तमने लोकोने? तो पश्चिम दिशानी विरुद्धमां कई दिशा छे? पूर्व। एटले के सूरज पूर्व दिशामांथी उगे छे अने पश्चिम दिशामां आथमे छे। तो चलो आ वाक्य पण सारा अक्षरे लखी नाखो अने दक्षिण शब्दनी उपर पेन्सिलथी चेको मारवानो छे। कर्युं? त्यार पछी एक लाइन छोड़ीने सातमू वाक्य। नंबर सात करीने लखो वायव्य अने अग्नि ए खूणा डैश दिशानु नाम छे। वायव्य अने अग्नि आ बे नाम दिशानु नाम छे के पछी खूणाओनु नाम छे? आपणे हमणा हमणा शीख्या छीए तो तमने बधाने याद हशे। विचारो तो जे लोकोए होमवर्क कर्युं हशे ए लोकोने तो खबर ज हशे कि वायव्य अने अग्नि कोनु नाम छे। तो साचो शब्द छे खूणा अने खोटो शब्द छे दिशा। तो दिशाना नाम उपर आपणे चेको मारी देशुं। तमारे पण आ वाक्य लखवानुं छे અને પેન્સિલથી જ્યાં ખોટો શબ્દ છે ત્યાં ચેકો મારવાનો છે। હવે સાચા જવાબ સાથે આપણે આ વાક્ય ફરીવાર વાંચી લઈએ। વાયવ્ય અને અગ્નિ એ ખૂણાનું નામ છે। ત્યાર પછી એક લાઈન છોડીને આઠમું વાક્ય। પાણીની ડોલ ભરાઈ ગયા બાદ નળ તરત જ બંધ ડેશ ચાલુ કરવો જોઈએ। તો આ વાતની તો તમને બધાને ખબર હોવી જ જોઈએ। પાણી બચાવવામાં આપણે શીખ્યા હતા કે પાણી કઈ કઈ રીતે બચાવવું જોઈએ, તેમાં ઘણી બધી સારી ટેવો હતી, જેમ કે જરૂર પૂરતો જ નળ ખોલવાનો, જરૂર પૂરતું જ પાણી ડોલમાં ભરવાનું, બ્રશ કરતી વખતે પણ જ્યારે કોગળા કરવા છે કે બ્રશ ધોવું છે ત્યારે જ નળ ખોલવાનો। તો અહીંયા પણ આપણને આપ્યું છે કે પાણીની ડોલ ભરાઈ ગયા પછી, પાણીની ડોલ આખી ભરાઈ ગઈ છે તો પછી શું કરવું જોઈએ? નળને બંધ કરવો જોઈએ કે ચાલુ કરવો જોઈએ? તો નળને બંધ કરવો જોઈએ, એટલે કે બંધ છે તે સાચો શબ્દ છે અને ચાલુ છે તે ખોટો શબ્દ છે। તો તેના પર આપણે
चेको मारी दईसु। बराबर, घणा लोको एवुं करे छे, ढोल भराई गई होय, नळ चालू होय, तेने जोता होय तो पण नळ बंद न करे અને એમ વિચારે છે કે આપણે ક્યાં નળ ચાલુ કર્યો છે, આપણું ક્યાં પાણી જાય છે। પરંતુ એવું ન વિચારતા આપણું ધ્યાન જાય તો તરત જ આપણે ગમે તે જગ્યા પર નળ બંધ કરી દેવો જોઈએ। પાણી અમથે અમથું જતું હોય તો આપણે નળ બંધ કરી દેવો જોઈએ। હવે સાચા શબ્દ સાથે આપણે આ વાક્ય ફરીથી વાંચી લઈએ। પાણીની ડોલ ભરાઈ ગયા બાદ નળ તરત જ બંધ કરવો જોઈએ। ત્યાર પછી એક લાઈન છોડીને નવમું વાક્ય, ફળ અને શાકભાજી ધોવા નળ ડેશ વાટકાનો ઉપયોગ કરવો જોઈએ। તો આ તો સહેલું છે અને હમણાં જ આપણે શીખ્યા, એટલે બધાને તેનો જવાબ આવડતો હશે કે નળ અને શાકભાજી ધોવા માટે કોઈ પણ એક વાસણ લેવાનું, તેમાં પાણી ભરવાનું અને તેની અંદર ફળ કે શાકભાજી ધોવા જોઈએ। બરાબર ને, ડાયરેક્ટ નળ નીચે આપણે ધોઈએ તો પાણી વધારે પડતું વપરાઈ જાય છે અને નકામું જાય છે। તો આ વાક્યનો ખોટો જવાબ કયો છે? નળ। તો તેના પર આપણે ચેકો મારી દઈશું અને હવે સાચા શબ્દ સાથે આખું વાક્ય વાંચીશું। ફળ અને શાકભાજી ધોવા વાટકાનો ઉપયોગ કરવો જોઈએ। ત્યાર પછી એક લાઈન છોડીને દસમું વાક્ય, સ્વાદના કુલ 6-8 પ્રકાર છે। સ્વાદના કેટલા પ્રકાર છે આપણે શીખી ગયા છીએ? તો સ્વાદના 6 પ્રકાર છે। સાચો જવાબ છે 6, તો ખોટો જવાબ છે 8। તો તેના ફરતે આપણે ચેકો મારી દઈશું અને આ 6 પ્રકાર કયા છે વિચારો। તો ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને ખારો, 6 સ્વાદ થઈ ગયા। સ્વાદના કુલ 6 પ્રકાર છે। લખ્યું તો બાળમિત્રો, આપણે જેટલા વાક્ય શીખ્યા તે બધા જ એક વખત આપણે જોઈ લઈએ। સૌથી પહેલું વાક્ય છે કે જૈન ધર્મના લોકો દેરાસરમાં પ્રાર્થના કરવા જાય છે। ત્યાર પછી આમળા સ્વાદમાં તુરા લાગે છે। ત્યાર પછી આપણે કુલ 4 દિશાઓ છે। ત્યાર પછી બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ત્રિપિટક છે। ત્યાર પછી આપણે પાણીનો બચાવ કરવો જોઈએ। ત્યાર પછી સૂરજ પશ્ચિમ દિશામાં આથમે છે। ત્યાર પછી વાયવ્ય અને અગ્નિ એ ખૂણાનું નામ છે। ત્યાર પછી પાણીની ડોલ ભરાઈ ગયા બાદ નળ તરત જ બંધ કરવો જોઈએ। ફળ અને શાકભાજી ધોવા
વાટકાનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યાર પછી સ્વાદના કુલ 6 પ્રકાર છે। આજનું હોમવર્ક છે, આપણે આ જેટલા વાક્ય શીખ્યા તે અત્યારે જેવી રીતે મેં લખાવ્યા છે એવી જ રીતે તમારે હોમવર્કમાં બે વખત લખવાના છે। તો આ હોમવર્ક છે તે નોટ ડાઉન કરી લેજો અને આપણે હવે ફરી પાછા મળીશું। આજના લેક્ચરમાં તમને લોકોને મજા આવી હશે તો મારા તરફથી તમને બધાને થેન્ક યુ। આપણે ફરી પાછા મળીશું, તમારું ધ્યાન રાખજો। સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એવરીવન।